नमस्कार। धोरण 11 विषय अर्थशास्त्र यूनिट नंबर 2 मूलभूत ख्यालों अने संकल्पनाओ। मित्रों, गया लेक्चर में आपने संपत्ति ना प्रकार कल्याण अने संपत्ति अने कल्याण वच्चे शू संबंध रहेलो छे तेनी बात करी हती। आजना दिवसे आपने उत्पादन ना साधनों विषे बात करवाना छे। उत्पादन ना साधनों केटला छे, कया कया छे अने एना लक्षणों क्या प्रकारना छे तेनी बात आपने करशुं। પણ આ ઉત્પાદનના સાધનો વિશે વાત કરતા પહેલા આપણે ઉત્પાદન વિશે કેટલીક પ્રાથમિક માહિતીઓ જોઈએ છીએ। આપણે ખબર છે કે માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત જરૂરિયાત છે। અમર્યાદિત જરૂરિયાત એટલે શું, આની પહેલા પણ આપણે શીખ્યા છીએ, પણ છતાં જે આની અંદર આવે છે એ પ્રમાણે સામાન્ય રીતે પહેલા કોઈ વ્યક્તિ પાસે છે ને સાયકલ હતી। શું હતી? સાયકલ હતી। તો જે વ્યક્તિ પાસે સાયકલ છે એ શું વિચારશે? મારે છે ને સારી એવી ગાડી લેવી છે। શું લેવી છે? ગાડી લેવી છે। હોન્ડાની કંપનીની હોય, હીરોની કંપની હોય, સ્પ્લેન્ડર લેવું છે, પણ આપણે બધાને જે ફેવરિટ છે ની કહી દીધી, તો ગાડી લેવી છે વિચાર કરશે। જેની પાસે ગાડી છે ને, બરોબર, તો એ શું વિચારશે કે એને સારી એવી છે ને ફોર વ્હીલ લેવી છે। શું લેવી છે? ફોર વ્હીલ, એટલે અહીંયા આપણે લખીએ છીએ મોટર કાર, મોટર કાર લેવી છે। હવે એની પાસે મોટર કાર આવી જાય છે તો એમ કહેશે કે મારે છે ને સારી એવી બ્રાન્ડેડ કંપનીની કાર લેવી છે, જેને લક્ઝરિયસ કાર કહેવાય ને, એ લક્ઝરી કાર લેવી છે। તો એ એવો વિચાર કરશે કે ભાઈ બ્રાન્ડેડ કાર લેવી છે। આ અલગ અલગ વ્યક્તિઓના સંદર્ભમાં પણ થઈ શકે અને એક વ્યક્તિના સંદર્ભમાં પણ થઈ શકે। એક વ્યક્તિ પાસે સાયકલ છે, બરોબર, એ વિચાર કરે છે કે મારે ગાડી લેવી છે, ગાડી આવી જાય છે, પછી એ વિચાર કરે છે મારે મોટર કાર લેવી છે, મોટર કાર આવી જાય પછી એમ કહેશે કે મારે બ્રાન્ડેડ કંપનીની કાર લેવી છે। તો એ શું છે? એક જરૂરિયાત સંતોષાઈ ગઈ, પછી બીજી નવી જરૂરિયાત ઉદ્ભવી, એની પછી તો કે ત્રીજી એમ ચોથી એમ વારંવાર છે માનવીની જરૂરિયાતો શું થાય, ઉદ્ભવતી રહેતી જોવા મળે। તો આને અમર્યાદિત જરૂરિયાત કહેવાય। શું કહેવાય છે? અમર્યાદિત જરૂરિયાત કહેવાય। એક જ વ્યક્તિ છે, વારંવાર જરૂરિયાતો છે, ઉદ્ભવે છે, એક જ વ્યક્તિની વારંવાર જરૂરિયાતો ઉદ્ભવે, એને શું કહેવાય? તો કે અમર્યાદિત જરૂરિયાતો છે। અને દરેક માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે, વારંવાર છે, એ જરૂરિયાતો ઉદ્ભવે છે। અને આ જરૂરિયાતો સંતોષવા માટે આપણા દેશની અંદર અથવા તો દુનિયાની અંદર, વિશ્વની અંદર છે એ કેટલીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે। શું થાય છે? ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય। તમારા લોકોને મોબાઈલની જરૂરિયાત પડી તો એના માટેનો મોબાઈલ મળ્યો, તમારા લોકોને નેટની જરૂર પડી તો એના માટે નેટની નેટ છે આવી ગયું, તમારા લોકોને પેન્સિલની જરૂર પડી, રબરની, શાર્પનરની, જેટલી જેટલી જરૂરિયાતો છે માનવીની ઉદ્ભવે છે, એ બધી જરૂરિયાતોનું શું થાય છે? ઉત્પાદન થાય છે। શું થાય છે? ઉત્પાદન થાય છે। પણ એક પ્રશ્ન આપણને ઉદ્ભવે, આ ઉત્પાદન એટલે શું? શું થાય? ઉત્પાદન એટલે શું? તો કે આ માર્કર પેનનું ઉત્પાદન થયેલું છે, અને ઉત્પાદન કહેવાય નહીં, આને તો માર્કર પેન કહેવાય। તો ઉત્પાદન એટલે શું? તો કે જરૂરિયાતોનો ગુણ સંતોષવાની પ્રક્રિયાને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। ફરી વખત, જરૂરિયાતોનો ગુણ સંતોષવાની પ્રક્રિયાને અથવા તો પુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલા આપણે ઉત્પાદનની વ્યાખ્યા લખીએ છીએ। શેની? ઉત્પાદનની ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા, ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। ફરી વખત, ઉપયોગિતા ગુણોનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। આ ઉત્પાદનની વ્યાખ્યા છે। ઉદાહરણ તરીકે
તમે લોકો પેન્સિલ નો ઉપયોગ કરો હવે આ પેન્સિલ એનો તમે ઉપયોગ કરો છો શેની અંદર તો કે લખવાની અંદર ટિક માર્ક કરવાની અંદર તો એ તમારા માટે શું થઈ ઉપયોગી વસ્તુ થઈ તો ઉપયોગીતા ગુણનું તમારામાં શું કર્યું એને સર્જન કર્યું ને તમે પેન્સિલ નો ઉપયોગ કરો છો એ ઉપયોગીતા ગુણનું તમારામાં સર્જન થયું એટલે તમે પેન્સિલ નો ઉપયોગ કરો છો અને ઈ પેન્સિલ ઉત્પાદન થઈ છે એટલે એને શું કહેવાય છે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણામાં પોતાનામાં અથવા તો અન્ય વ્યક્તિઓમાં જ્યારે એક બાબત કયા ગુણનું તો કે ઉપયોગીતા ગુણનું સર્જન થાય સર્જન કરવાની પ્રક્રિયાને શું કહે છે તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે આપણા દેશની અંદર જે જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે એ બધી ચીજવસ્તુઓ કેવી છે તો કે ઉપયોગી વસ્તુ કેવી છે ઉપયોગી વસ્તુઓ છે અને ઉપયોગીતા ગુણનું સર્જન કરે છે જેમ કે પંખો તો હવા ખાવા માટે તમે ઉપયોગ કરો છો તો હવા ખાવા માટેનો ઉપયોગીતાનો ગુણનું શું કર્યું એને સર્જન કર્યું તમે એસીની હવા ખાવ છો તો એસી આપણા માટે ઉપયોગીતા ગુણનું શું કરે છે સર્જન કરે છે ટ્યુબલાઇટ તો કે લાઇટનું શું કરે છે તો કે ઉપયોગીતા ગુણનું સર્જન કરે છે તો આમ જે ઉપયોગીતા ગુણનું સર્જન કરે છે એને શું કહેવાય તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના સાધનો કેટલા છે તો કે ચાર છે કેટલા છે ચાર સાધનો છે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે એ કેવી રીતે ખબર પડી તો એક પ્રશ્ન આપણને તો કે જે ઉત્પાદન થાય છે એની અંદર ભાગ લેનારા સાધનોને ઉત્પાદનના સાધનો કહેવાય જે ફરી વખત જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પ્રક્રિયાની અંદર ભાગ લેનાર સાધનોને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન કેટલા સાધનો છે ફરી વખત બોલતા જઈએ ઉત્પાદનના ચાર સાધનો પહેલું કહ્યું જમીન બીજું મૂડી ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન આ ચાર સાધનો છે એ ઉત્પાદનના સાધનો રહેલા છે એક પછી એક સાધનો વિશે આપણે સમજતા જઈએ પરંતુ એ પહેલા આપણે કેટલીક પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત કરીએ છીએ માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે એટલે માનવીની જરૂરિયાત કેવી છે અમર્યાદિત છે પહેલા એની પાસે સાયકલ ન હતી હવે સાયકલ લીધી એની પછી તો કે અમારે ગાડી લેવી છે ગાડી લીધા પછી તો કે હવે ફોર વ્હીલ લેવી છે એની પછી તો કે હવે મારે બ્રાન્ડેડ કંપનીની કાર લેવી છે એટલે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી કાર લેવી છે તો એ શું છે તો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને સ્વાભાવિક રીતે આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે માનવી જે જે પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે એનું શું થાય છે તો કે ઉત્પાદન થાય છે તો જે જે જરૂરિયાતો અહીં ઉદ્ભવે છે માનવીની એનું પણ ઉત્પાદન થતું જોવા મળે છે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે માનવીની જરૂરિયાત છે પેન્સિલની તો પેન્સિલ તો એની અંદર સ્વાભાવિક છે કે લખાણ થવું જોઈએ હવે એનું ઉત્પાદન થાય છે તો એ શું છે પ્રકારનું ઉત્પાદન કહેવામાં આવે છે એટલે વસ્તુ કે સેવાઓના સ્વરૂપ જે માનવીની જરૂરિયાતો સંતોષી શકે એ પ્રમાણે જો કરવામાં આવે તો એને શું કહેવાય ઉત્પાદન તરીકે કહેવા ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લાકડું હવે લાકડું માનવીને ઉપયોગી નથી પરંતુ ફર્નિચર માનવી માટે ખૂબ ઉપયોગી છે આ ફર્નિચર છે એનો માનવી ઉપયોગ કરે છે તો લાકડામાંથી શું બનાવવામાં આવે ફર્નિચર તો એવા પ્રકારનું સ્વરૂપ આપવામાં આવે જેથી કરીને માનવી માટે શું બને ઉપયોગી બને છે અને આ ઉપયોગી ઉપયોગીતાનું સર્જન કરનાર ચીજવસ્તુને શું કહેવાય તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઉપયોગીતા ગુણનું સર્જન કરનાર પ્રક્રિયાને શું કહેવાય તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે તો આવી રીતે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓ હોય એનું ઉત્પાદન થતું હોય શું કામ તો કે માનવીની જરૂરિયાત સંતોષવા માટે અને માનવીની જરૂરિયાત સંતોષવા માટે એવી ચીજ વસ્તુઓનું સ્વરૂપની અંદર ફેરફાર કરવામાં આવે જેને શું કહેવાય તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે સાદી રીતે કહીએ તો ઉપયોગીતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન અહીંયા વ્યાખ્યા રાખીને ઉપયોગીતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે શું કહેવાય તો કે ઉત્પાદન કહેવામાં આવે છે તમારે પેન્સિલની જરૂર છે તો પેન્સિલના સ્વરૂપમાં તમને શું મળે છે તો કે પેન્સિલ મળે છે તમારે પેન જોવે છે પેનની અંદર બે ત્રણ વસ્તુ વપરાય છે સાઈ વપરાતી હોય પોઈન્ટ વપરાતો હોય તે બધાને એ બધાનું સ્વરૂપ છે એકઠું કરીને એક નવું સ્વરૂપ ઊભું કરે છે અને તમે એનાથી લખી શકો છો તો એ શું છે ઉત્પાદન છે તમારે ફર્નિચરની જરૂર છે તો લાકડામાં
તો આ બધી ચીજ વસ્તુઓ શું થાય છે તો કે સ્વરૂપની અંદર ફેરફાર કરે છે જેને કારણે તમે એનો ઉપયોગ અથવા તો આપણે બધા એનો ઉપયોગ કરી શકીએ છીએ જેને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતા ગુણ ઉમેરાય છે આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે લાકડું છે બજારમાંથી અથવા તો જંગલમાંથી છે લઈ આવે અને એમાંથી ખુરશી બનાવે ટેબલ બનાવે છે ડાઇનિંગ ટેબલ બનાવે છે તો આ બધી વસ્તુ શું છે તો કે આપણા માટે ઉપયોગી છે એના સ્વરૂપમાં શું થઈ ગયું ફેરફાર થઈ ગયો સ્વરૂપમાં જો ચેન્જ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે ઉત્પાદન અથવા તો લાકડામાંથી ખુરશી છે બનાવવામાં આવી એની અંદર ઉપયોગિતા ગુણ છે ઉમેરવામાં આવ્યો એટલે એને શું કહેવાય તો કે ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે અને તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહે છે બીજી વ્યાખ્યા સાધન એટલે શું સાધન એટલે શું પાયે રાખીએ છીએ ઉત્પાદનના સાધન છે ના સાધન તો કે ઉત્પાદનના સાધનો એટલે શું તો વાક્ય આપણે એવું છે ઉત્પાદનના સાધનો એટલે તો કે તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે ઉત્પાદન કહેવાય છે તો તમે સીધું એમ પણ લખી શકો કે ઉત્પાદન પ્રક્રિયામાં તો પણ એ શું છે તો કે સાચું છે એટલે ફરી વખત કે ઉત્પાદન પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે સાધન છે ઉત્પાદન પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તેને સાધન કહે છે અથવા તો તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે સાધન છે બંનેનો મીનિંગ એક જ છે ફરી વખત તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા એટલે ઉત્પાદન અહીંયા છે ને કે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા અથવા તો તમે અહીંયા કૌંસમાં લખી શકો કે તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા બંને એક જ છે ઉપયોગિતા ગુણનું સર્જન કરવું કે તુષ્ટિગુણનું સર્જન કરવું બંનેનો મીનિંગ શું છે એક જ છે બરાબર તો તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય એને શું કહેવાય તો કે સાધન કહેવાય છે તો ઉત્પાદન પ્રક્રિયામાં જે સાધનો મદદરૂપ થાય એને શું કહેવાય તો કે ઉત્પાદનના સાધનો કહે છે ફરી વખત ઉત્પાદન પ્રક્રિયામાં જે જે સાધનો મદદરૂપ થાય એને શું કહેવાય તો કે ઉત્પાદનના સાધનો કહેવાય ઉત્પાદન પ્રક્રિયામાં જે સાધનો મદદરૂપ થાય તેને ઉત્પાદનના સાધનો કહે છે આ ફક્ત સાધનોની વ્યાખ્યા છે આ ઉત્પાદનના સાધનોની વ્યાખ્યા છે શું છે ઉત્પાદનના સાધનોની વ્યાખ્યા છે તો મુખ્યત્વે બે વ્યાખ્યા પહેલી કઈ તો કે ઉત્પાદનની અને બીજી તો કે ઉત્પાદનના સાધનોની ફરી વખત ઉત્પાદન એટલે શું તો કે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન અથવા તો તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા એટલે ઉત્પાદન બીજી વ્યાખ્યા છે સાધનોની તો કે તુષ્ટિગુણ સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તેને શું કહેવાય સાધન તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના સાધનો એટલે શું તો કે ઉત્પાદન પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે સાધનોને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે કેટલા છે ઉત્પાદનના ચાર સાધનો છે સ્થળ બદલાવાથી સ્વરૂપ બદલવાથી સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણોમાં વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે સ્વાભાવિક છે ને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ આપે છે એને શું કહેવાય ઉત્પાદનના સાધનો કહે છે ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો છે ટેક માર્ક કરીએ જમીન મૂડી શ્રમ અને નિયોજન ઉત્પાદનના
સાધનો કેટલા છે તો કે ચાર એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પહેલું કયું જમીન બીજું મુંડી મુંડી ને મૂડી ત્રીજું શ્રમ આપણો પોતાનો ગામનો નહીં ચોથું નિયોજન આ ચાર સાધનો છે કેટલા છે ચાર સાધનો રહેલા છે જમીન મૂડી શ્રમ અને નિયોજક રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ ચાર ઉત્પાદનના સાધનો પર રહેલો છે રાષ્ટ્રની અંદર જેટલું ઉત્પાદન થાય રાષ્ટ્રીય ઉત્પાદનનો આધાર કોના પર રહેલો છે તો કે ઉત્પાદનના સાધનો પર કોના પર ઉત્પાદનના સાધનો પર રાષ્ટ્રીય ઉત્પાદનનો આધાર ઉત્પાદનના ચાર સાધનો પર રહેલો છે અથવા તો આની અંદર આપ્યું નથી પણ હું કહું છું રાષ્ટ્રીય આવકનો આધાર જો ઉત્પાદનના રાષ્ટ્રીય ઉત્પાદનનો આધાર કયો કે રાષ્ટ્રીય આવકનો આધાર બંને એક જ છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે ઉત્પાદનના સાધનો કોના પર ઉત્પાદનના સાધનો પર આધાર રાખે છે ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનોનું સરખું મહત્વ છે આ ચારેય ચાર સાધનો છે એનું સરખું મહત્વ છે વિચાર કરો તો જમીન નથી ના ત્રણ પગો તો કુલ ઘઉં ધોતા રાખે છે પણ આ જ નથી તો ઉત્પાદન થઈ શકે તો કે નહીં હવામાં ઉત્પાદન થાય તથા ક્યાં થાય છે જમીન ઉપર ઉત્પાદન થાય છે મંગળ ગ્રહ ઉપર છે ઉત્પાદન કરવાની વાત છે નહીં બરોબર મૂડી નથી જમીન છે શ્રમ છે નિયોજન છે પણ પૈસા જ નથી તો ઉત્પાદન થશે ને એમ ચારે ચાર સાધનોનું કેવું મહત્વ છે સરખું મહત્વ રહેલું છે આ ચારે સાધનોની વહેંચણી ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારે સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે જો આ સાધનો છે એમને કાંઈક ને કાંઈક વળતર મળે છે શું મળે છે વળતર મળે છે જેમ કે જમીનને શું મળે ભાંડું મળે શું મળે ભાંડું ભાંડુંનું ભાડું બરોબર ચાલો જમીનને શું મળે છે ભાડું મળે છે શ્રમિક હોય તો શ્રમિકને શું મળે પગાર મળે ને પગારને શું કહેવાય વેતન કહેવાય શું કહેવાય છે વેતન કહેવાય છે તો વેતન મળે છે મૂડી ઉપર શું મળે તો કે વ્યાજ મળે છે શું મળે છે વ્યાજ મળે છે અને નિયોજનને શું મળે છે તો કે નફો મળે છે શું મળે નફો એટલે આ ચારે ચાર સાધનોને કાંઈક ને કાંઈક શું મળે છે તો કે વળતર મળે છે માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધનો છે કુદરત અને માણસ ઉત્પાદનના બે સાધનો કયા કયા તો કે આ કુદરત કુદરત એટલે જમીન મૂડી માનવી દ્વારા સર્જન થાય છે અને બીજું છે માણસ માણસ એટલે શ્રમ શ્રમ કોણ આપે છે માનવી દ્વારા આપવામાં આવે છે એટલે ઉત્પાદનના આપતો કેટલા સાધનો મુખ્યત્વે બે જ સાધનો છે કોણ એવું કહે છે માર્શલ કયા કયા સાધનો તો કે જમીન અને બીજું શ્રમ એટલે કે કુદરત અને બીજું માણસ આ બે સાધનો હકીકતમાં ઉત્પાદનના સાધનો છે તો ઉત્પાદનના ચાર સાધનો જેના વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે ઉત્પાદનના સાધનો વિશે ડિટેલની અંદર વાત કરવાની છે એક પછી એક મુદ્દાઓ આપણે જોતા જઈએ એ પહેલા જે વ્યાખ્યા અર્થ અને ઉત્પાદનના જે સાધનો લખ્યા છે ચાર સાધનો લખી નાખો વિડીયો પોઝ કરીને આ માહિતી લખી નાખો ઓકે વિડીયો પોઝ કરીને હવે તમે આ માહિતી છે લખી નાખી હશે તો આ માહિતીને આપણે એસ કરી નાખીએ અને ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદનનું પહેલું સાધન કયું છે જમીન તો જમીન વિશે આપણે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરીએ છીએ સૌથી પહેલું ઉત્પાદનનું સાધન અહીંયા એડિંગ નાખીએ ઉત્પાદનના સાધન જેની અંદર સૌથી પહેલું સાધન કયું છે તો કે જમીન છે કયું છે જમીન જમીન કયો ભૂમિ કયો બરોબર એ બધું એક જ છે ઉત્પાદનનું પહેલું સાધન કયું છે તો કે જમીન છે તો જમીન એટલે શું એની અંદર કોનો સમાવેશ થાય છે
એના લક્ષણો કયા પ્રકારના રહેલા છે જેને આપણે લક્ષણો તરીકે ઓળખીએ છીએ એના લક્ષણો કેવા પ્રકારના છે તો એક પછી એક બાબત આપણે જોતા જઈએ ચાલો સૌથી પહેલા સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે જમીન એટલે શું તો કે માટી જે જગ્યા ઉપર વસવાટ કરે છે એને શું કહેવાય જમીન તરીકે ઓળખવામાં આવે છે ખાડા રહે તો કોઈ ગોયતળિયા રહે છે કહેવાય ઈ જમીનમાં રહે એવું કહેતા નથી જમીન ઉપર કોને કહેવાય છે તો કે પૃથ્વીની ઉપરનો જે ભાગ છે ભૂમિની ઉપરનો જે ભાગ છે ત્યાં માણસ શું કરે છે વસવાટ કરે છે એને શું કહેવાય છે તો કે જમીન તરીકે ઓળખવામાં આવે છે પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે પ્રોફેસર માર્શલના મતે મનુષ્યની ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે એટલે કે હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવાનો સમૂહ એટલે જમીન માર્શલે કંઈક અલગ જ કીધું શું કીધું છે તો કે જે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એ બધા જ શું છે તો કે જમીનના તત્વો છે અથવા તો જમીન કે તરીકે ઓળખવામાં આવે છે જે મનુષ્યને ઉત્પાદન કરવા માટે શું કરે છે મદદરૂપ કરે છે એને શું કહેવાય તો કે જમીન તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર ચાર બાબતો પહેલી કઈ હવા બીજું પાણી ત્રીજું સૂર્યપ્રકાશ અને ચોથું આબોહવાનો સમૂહ એટલે શું કીધું છે તો કે જમીન તરીકે ઓળખવામાં આવે છે તો મુખ્યત્વે બે પ્રકારની વ્યાખ્યા પહેલી કઈ છે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે શું તો કે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે જમીન એટલે અર્થ સૌથી પહેલા જોઈએ જમીન એટલે શું તો ફરી વખત પૃથ્વીની ઉપરની સપાટી પૃથ્વીની ઉપરની સપાટી જ્યાં માનવી વસવાટ કરે છે તે જમીન છે તેને શું કહેવાય જમીન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે માર્શલે અગ્રતર થયો છે માર્શલે શું કીધું છે તો કે જમીન એટલે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો માર્શલના મત મુજબ ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન માર્શલ આવું કહે છે કે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન જ્યારે સામાન્ય અર્થમાં પૃથ્વીની ઉપરની સપાટી જ્યાં માનવી વસવાટ કરે છે તે જમીન છે આ બે અર્થમાંથી કોઈ પણ અર્થ લખો તો સાચો પડે પણ જો માર્શલના મત મુજબ કીધું હોય તો આપણે એ પ્રમાણે લખવું પડે ઓકે તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ કુદરતી પરિબળો કયા કયા છે તો એની અંદર આપણે વાત કરીએ કે હવા પાણી સૂર્યપ્રકાશ કુદરતી પરિબળો કયા કયા તો આ કુદરતી પરિબળો હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવાનો સમૂહ શું છે આબોહવાનો સમૂહ એટલે શું કહેવાય તો કે જમીન તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદનના મદદરૂપ ખનીજ ખાણ પર્વત નદી ગરમી તાપમાન જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે આમાં ખાણ આપી છે બરોબર ખનીજ આપ્યા છે પર્વતો આપી છે નદીઓ આપી છે આ બધી જ બાબતને જો જમીન ગણીએ તો જમીનના મુખ્ય લક્ષણો કેટલા છે તો કે પાંચ લક્ષણો છે એ પાંચ લક્ષણો આ જે કુદરતી પરિબળો આપ્યા છે એની ઉપરથી આવ્યા છે તો સૌથી પહેલા આપણે જોઈએ લક્ષણ શું આપેલું છે લક્ષણો એટલે તો કે માણસના લક્ષણો જમીનના લક્ષણો છે જમીનના મુખ્ય પાંચ લક્ષણો છે પહેલું જમીન કુદરતી લક્ષી છે લક્ષણોમાંનું પહેલું લક્ષણ
જમીન કુદરતી બક્ષીસ છે. કુદરતી બક્ષીસ એટલે શું? તો કે કુદરત તરફથી મળેલી ભેટ છે. આપણે જમીનને બનાવી શકીએ છીએ ખરી? તો કે નહીં. H2O હાઇડ્રોજન ના બે અણુ અને ઓક્સિજન નો એક અણુ એમ બની શું બને? પાણી બને છે. પણ બે કાંકરા બે રેતી બે ઢેફા મળી શું બને? જમીન બને. તો કે નહીં. જમીન ને આપણે બનાવી શકીએ છીએ? તો કે નહીં. જમીન છે કઈ છે? કુદરતી છે. જમીન ને આપણે બનાવી શકતા નથી. કુદરત તરફથી મળેલી શું છે? તો કે ભેટ છે. આ પહેલું લક્ષણ છે. બીજું, તે જમીન નો કુલ પુરવઠો સ્થિર છે. બીજું શું છે? જમીન નો કુલ પુરવઠો સ્થિર છે. આપણે ભાવનગર એક જમીન આવેલી છે, ખેતી ઉત્પાદન માટે આપણે જમીન લીધી. હવે એ જમીન માંથી ઉત્પાદન નથી થતું એટલે આપણે શું કરીએ? તો કે એ ટુકડો છે ત્યાંથી લઈને આપણે રાજસ્થાન લઈ જઈએ. ત્યાં ખૂબ સરસ મજાની જમીન છે અને ત્યાં મૂકી દઈએ અને આપણે ત્યાં ઉત્પાદન કરીએ. એવું? તો કે નહીં. એનો પુરવઠો કેવો છે? સ્થિર. હવે સ્વાભાવિક છે, કુદરતી બક્ષીસ છે, એમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. તો એનો પુરવઠો પણ કેવો રહેવાનો? સ્થિર રહેવાનો છે. એમાં પણ વધારો ઘટાડો થઈ શકવાનો નથી. એટલે એનું બીજું લક્ષણ છે કે જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. એ માનવ સર્જિત નથી. ત્રીજી, જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. હમણાં જેમ વાત કરી કે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. એને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાતી નથી. એનો પુરવઠો સ્થિર છે, વધારો ઘટાડો નથી થતો અને સાથે સાથે ભૌગોલિક રીતે પણ અગતિશીલ છે. એક ટુકડો રાજસ્થાનમાં મૂકી આવ્યો, એક ટુકડો છે દિલ્હીમાં મૂકી આવ્યો. હવે તો કે જ્યારે દિલ્હી જાય ત્યારે ત્યાં રહેવાનું છે, પછી તો કે રાજસ્થાન જાય ત્યારે ત્યાં રહેવાનું, ગુજરાતમાં તો કે ગુજરાતમાં જાય ત્યારે ત્યાં રહેવાનું. એવું હોય તો કે નહીં. આપણી જમીન છે એક જ જગ્યાએ છે, એને એક જગ્યાએ બીજી જગ્યાએ છે લઈ જઈ શકતા નથી. એટલે એને ભૌગોલિક રીતે કેવું કહેવાય? અગતિશીલ છે. ચોથું, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ચોથું કયું છે? તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. સ્વાભાવિક છે ને, જ્યાં ખનિજ પુરવઠો હોય ને ત્યાં હંમેશા એની ફળદ્રુપતા વધારે હોય. જ્યાં ખનિજ પુરવઠો ઓછો હોય ત્યાં એની ફળદ્રુપતા પણ કેવી હોય? તો કે ઓછી જોવા મળે છે. ઉદાહરણ તરીકે લાલ માટી હોય તો સ્વાભાવિક રીતે કેવી માટી કહેવાય? તો કે ફળદ્રુપ વાળી માટી કહેવાય છે. ત્યાં ઉત્પાદન ખૂબ સારું થાય છે. અને કાળી માટી હોય છે ત્યાં પણ કેવું કહેવાય? તો કે ફળદ્રુપ માટી કહેવાય છે. ત્યાં ઉત્પાદન પણ કેવું થાય? ખૂબ સારું થાય છે. અને જ્યાં સફેદ માટી આવેલી હોય ત્યાં ઉત્પાદન થઈ શકતું નથી. તો કાળી માટી છે ત્યાં ઉત્પાદન સારું થઈ શકે છે. એનું કારણ એક છે કે પહેલાના સમયની અંદર, તો કે પહેલાના સમયની અંદર ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલન થયું જેને કારણે ત્યાં લાવારસ બહાર આવ્યો. લાવારસ બહાર આવવાને કારણે ઘણા બધા ખનિજો પણ બહાર આવ્યા અને ત્યાં તત્વો એટલે કે જે જમીનના તત્વો છે એમાં શું થઈ ગયું? વધારો થયો છે. જમીનના તત્વો હોય ત્યાં એટલે એ જમીન છે ધીરે ધીરે ઠંડી પડતી ગઈ અને સુકાતી ગઈ જેને કારણે કાળી માટી થઈ ગઈ. અને કાળી માટી આપણા માટે કેવી કહેવાય? તો કે ફળદ્રુપ વાળી કહેવાય છે. આ ફળદ્રુપ વાળી માટી છે અને સફેદ માટી છે તો કે ફળદ્રુપ વાળી નથી. તો કે ત્યાં ખનિજ તત્વો જોવા મળ્યા નથી. એટલે દરેક જગ્યાની ફળદ્રુપતા કેવી હોય? જુદી જુદી હોય. ભાવનગરની જમીનની ફળદ્રુપતા અલગ હોય, મધ્યપ્રદેશની જમીનની ફળદ્રુપતા અલગ હોય અને પંજાબની જમીનની ફળદ્રુપતા કેવી હોય? અલગ અલગ જોવા મળે. ભાંડુ કહે છે. ભાંડુ તો કે ભાંડુ નહીં, એને શું કહેવાય? પાડુ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? પાડુ તરીકે ઓળખવામાં આવે છે. જમીન ઉપર કોઈ વ્યક્તિ રહેતો હોય જેની પહેલા આપણે ભાડું વસૂલ કરી તો એને શું કહેવાય છે? ભાડું. કોઈ વ્યક્તિને મકાન ભાડે આપવું હોય તો સ્વાભાવિક રીતે એના બદલામાં આપણે શું લઈએ? તો ભાડું લઈએ છીએ. તો જમીન જમીનને મળતા વળતરને શું કહેવાય? ભાડું કહે છે. મોસ્ટ ટાઈમ થી પ્રશ્ન આ છે, જમીનને મળતા વળતર ખાલી જગ્યા કહે છે. શું કહેવાય?
ભાડું કહે છે. જમીનને હંમેશા વળતર સ્વરૂપે ભાડું છે મળે છે. તો મુખ્યત્વે પાંચ લક્ષણો છે જે જમીનના રહેલા છે. તો વિડીયો પોઝ કરીને આ પાંચ લક્ષણો અને જમીનની વ્યાખ્યા એ તમે લોકો લખી દો. ઓકે, હવે આ ઉત્પાદનના ચાર સાધનોમાંનું પહેલું સાધન આપણે ચલાવી લીધું છે જમીન. આ વ્યાખ્યા છે, લક્ષણો એ તમને ત્રણ વાક્યની અંદર પૂછી શકે. જમીનના જમીનનો અર્થ આપી તેના લક્ષણો વિશે માહિતી આપો અથવા તો લક્ષણો જણાવો. ત્રણ માર્કમાં પૂછાય અને બે માર્કમાં પૂછાય. મન ભાવે એમાં પૂછી શકે. આપણે મન ભાવે એવું કરીએ ને, મારો કોઈ મન ભાવે એવું કરે છે એટલે શું કરે, બે અને ત્રણ માર્ક ની અંદર પૂછી લે છે. તો આજે તમે માહિતી લખી, આજના દિવસે આપણે એટલી માહિતી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર બાકીના સાધનોની આપણે વાત કરવાની. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો.